આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવતા સુરતમાં ખેડૂત સમાજે ખુશી વ્યક્ત કરી. જહાંગીરપુરા ખાતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે ખુશી વ્યક્ત કરી. કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધથી ખેડૂતોમાં ઉત્સાહ. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેને પગલે વિરોધ કરી રહેલા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. સુરતમાં ખેડૂત સમાજે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવતા ખેડૂતો ઉત્સાહમાં આવી ગયા છે. જહાંગીરપુરા ખાતે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે પણ પ્રતિક ઉપવાસ કરી આંદોલન કરતા ખેડૂતોને સમર્થન આપ્યું હતું. છેલ્લા 47 દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કૃષિ કાયદાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં કૃષિ કાયદા તેમજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન ખેડૂતો દ્વારા દિલ્હી બોર્ડર પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની કૃષિ કાયદા રદ કરવાની માંગ હતી, જેના માટે સરકાર સાથે ચર્ચાઓ પણ થઈ હતી. જોકે ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. હાલ સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્પીડ ન્યૂઝ 17 હરિયાણા. રમેશ પટેલ, પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ. ત્રણેય કાયદાને લઈને સુપ્રીમ આજે ખેડૂતો જે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા અને 47 દિવસ ઠંડી વરસાદમાં જે પોતાનું આંદોલન કરી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટે આ તે ત્રણેય કાયદા પર રોક લગાવી છે, એને પહેલાં અમે આવકારીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ કે ભાઈ ખેડૂતની વાતને સાંભળી છે. અને આ જે આંદોલનના ભાગરૂપે જે 40થી વધારે ખેડૂતો શહીદ થયા છે, એ શહીદોની શહીદી એરેની જાય એને અમે ધ્યાન રાખીશું. અને આ જે જીત થઈ છે એ અમે આ શહીદોને અર્પણ કરીએ છીએ. અને આજે સાંજે અમારે 4 વાગે કોર કમિટીની મિટિંગ થશે અને એમાં નક્કી કરવામાં આવશે કે ભાઈ આંદોલનને કઈ રીતે આગળ ધપાવવું. જ્યાં સુધી 3 કાયદા રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને જે આ જે કાયદાની જે ફાયદાની વાતો કરવાવાળા હતા એને સુપ્રીમ કોર્ટે એને ગાલ પર એક તમાચો માર્યો છે કે ભાઈ ખેડૂત સાચા છે અને ખેડૂતોના આ કાયદા રદ થવા જોઈએ. એવી જ અમારી માગણી છે.